નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખાતે આવેલ કરિયાળના પશુઓએ ડ્રાયફ્રુટની જાફત માણી હતી પાંજરાપુર ખાતે દાતા દ્વારા ચારસો કિલો જેટલા ડ્રાયફ્રુટ આપવામાં આવતા પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર પિસ્તાની લીજત પીરસવામાં આવી પશુઓને અવારનવાર સિઝનેબલ ફ્રૂટની લીજત પણ માણવાની મળે છે પહેલા કેરીનો રસ શેરડીનો રસ અને હવે ડ્રાયફ્રુટની લિજ્જત માણતા નજરે પડ્યા હતા મનુષ્યની જેમ શિસ્તબદ્ધ કતારમાં ડ્રાયફ્રુટની જાફત માણતા પશુઓ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે વડોદરાના દાતા પુષ્પાબેન શાહ દ્વારા ચારસો કિલો જેટલા ડ્રાય ફ્રૂટનું દાન કરવામાં આવ્યું હતું કરજણના મિયા ગામ ગામમાં પાંજરાપોળ આવેલી છે આ પાંજરાપોળમાં અવારનવાર પશુઓને વાઇઝ કેરીનો રસ ફ્રૂટ ખવડાવવામાં આવે છે શાકભાજી છે એ એ રીતે અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવે છે આજ રોજ પુષ્પાબેન ભગવાનદાસ શાહ વડોદરાના તરફથી ચારસો કિલો પિસ્તા આપવામાં આવ્યા છે એ પિસ્તા અમે મકાઈના ભડાની અંદર મિક્સ કરીને ગોળ સાથે પશુઓને આપીએ છીએ પશુઓ બહુ ખૂબ હોસે લે છે આ પાંજરાપુરમાં લગભગ બધા બિન ઉપયોગી રિટાયર પશુઓ આવે છે આવા ગડા પશુઓ ઘરડા ઘર જેવું માણસની જેમ અહીંયા પશુઓને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આ પિસ્તાને ગોળની અંદર મકાઈના પડડા પાછળ મિક્સ કરવાનું કારણ આ પિસ્તા એકલા પશુઓને પેલું થોડું એ લાગે એટલે આ ગો ગોળને એની જોડે મિક્સ કરીને આપીએ તો પશુઓ વ્યવસ્થિત રીતે ખાઈ શકે અને એને પચી જાય એ એટલા માટે એની અંદર મિક્સ કરવામાં આવે છે